ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પણ આ વર્ષે નવરાત્રિમાં કોરોનાનું ગ્રહણ લાગતા નવરાત્રિ સાદગીભરી રીતે ઉજવવામાં આવી રહી છે. તો માય યુવક મંડળો દ્વારા નવરાત્રિ દરમિયાન માત્ર આરતી ઉતારી સરકારશ્રીની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કર્યું હતું. તો શેરીઓ અને મહિલાઓમાં માત્ર કરવાટાના 5 ગરબા ગવાયા હતા. ગુજરાત સહિત જિલ્લાભરમાં આ વર્ષે કોરોનાનું ગ્રહણ નવરાત્રિને નડતા હજારો માઈ ભક્તોમાં નિરાશા જોવા મળી. તો બીજી બાજુ ગરબે ઘૂમતા થનગનાટ કરતા ખેલૈયાઓમાં પણ આ વર્ષે નિરાશા જોવા મળી હતી. તો વિવિધ માઈ મંડળો દ્વારા માત્ર માતાજીનું માત્ર સ્થાપન કરી આરતી કાર્યક્રમ સિવાય કોઈ જ કાર્યક્રમ યોજવામાં આવતો નથી અને સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન થતું જોવા મળ્યું હતું. ત્યારે પ્રાંતિજના સોનીવાડા ખાતે રાંદલ યુવક મંડળ દ્વારા વર્ષોથી યોજાતી નવરાત્રિ મહોત્સવ ઉપર પણ કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું હતું, જેને લઈને સોનીવાડા બજાર ચોકની જગ્યાએ આ વર્ષે હનુમાન મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં માત્ર માતાજીના ફોટાની સ્થાપના કરી માત્ર આરતી કરવામાં આવે છે અને કોઈ ડેકોરેશન કે લાઇટો કે સાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી નથી. તો આરતીમાં પણ માત્ર ટ્રસ્ટીઓ મંડળના સભ્યો જ ઉપસ્થિત રહે છે. તો સરકારની ગાઈડલાઇન મુજબ માત્ર આરતી યોજાય છે અને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરેલું જોવા મળ્યું હતું. તો પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ આંટીયાવાસ ખાતે પણ શ્રી જોગણી માતાજીના મંદિર ખાતે વર્ષોથી યોજાતી નવરાત્રિ ઉપર કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું હતું અને અહીં પણ માના ચોકમાં માત્ર આંટીયાવાસના રહીશો જ ઉપસ્થિત રહીને સાદગીભરી રીતે માત્ર માની આરતી યોજવામાં આવે છે અને નવરાત્રિના દરેક કાર્યક્રમો રદ કર્યા છે. તો સરકારની ગાઈડલાઇન મુજબ અહીં પણ આરતી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યો હતો અને સરકારની ગાઈડલાઇન મુજબ માત્ર આરતી યોજાય છે. તો આંટીયાવાસ આગર મોહલ્લામાં પણ માત્ર કરવઠાના 5 ગરબા ગાવામાં આવે છે અને અહીં પણ કોરોનાનું ગ્રહણ લાગેલું જોવા મળ્યું હતું અને માત્ર કરવઠાના 5 ગરબા બાદ કાર્યક્રમને સમેટી લેવામાં આવે છે. તો નાની ભાગોર કચેરીના ઢાર પાસે આવેલ ચોક ખાતે પણ માત્ર કરવઠાના ગરબો કાઢવામાં આવ્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવઠાના ગરબા ગાતા માય ભક્તો જોવા મળ્યા હતા અને સાદગીભરી રીતે ગરબા ગાતા માય ભક્તો જોવા મળ્યા હતા. તો આ વર્ષે નવરાત્રિમાં માત્ર ને માત્ર આરતી બાદ 5 ગરબા કરવઠાના ગરબા ગાઈને મંડળો દ્વારા નવરાત્રિને સાદગીભરી રીતે ઉજવાય છે અને વધુ ને વધુ સંક્રમણ ન થાય તેની પણ અને સરકારની ગાઈડલાઇન મુજબ પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું હતું. ત્યારે નવરાત્રિ પૂર્ણ થવાના આરે છે ત્યારે 7મા નોરતે પણ નવરાત્રિ સાદગીભરી રીતે જોવા મળી રહી છે. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.